नमस्कार विद्यार्थी मित्रों, आस्था स्कूल ने यूट्यूब चैनल में आपनु स्वागत। आपणे अगाउ धोरण 12 गुजराती नु 11मुं कवि उर्मिला विषेनी चर्चा करी, प्रस्तावना जोई, कवि परिचय जोई। आपणे जोयेलुं कि काव्यनी शरूआतमां उर्मिला पोताना शयनखंडमां, पोताना कक्षमां, एना ओरडामां ऊभी छे। बाजूना कोई ओरडामां सीता, राम, लक्ष्मण, सुभद्रा, कैकेयी, कौशल्या, दशरथ अने बीजा मंत्रीओ आ बधा कंईक चर्चा करे छे कि राम अने सीता वनमां जवाना छे। एनी साथोसाथ बाजूना ओरडामां लक्ष्मण पण छे, ए पण कंईक एवी जीत करता हशे कि एमने पण राम अने सीतानी साथे वनमां जवुं छे। खंड काव्यमां शरूआतमां आपणे जोयुं कि बोटाद करे काव्યની શરૂઆતમાં જ ઉર્મિલાની હૃદય સ્થિતિ વર્ણવી છે। આપણે જોયું ચોકા વેચે હૃદય વર્તી કમરી વેતી હોતી, કે ઉર્મિલા કાવ્યની શરૂઆતમાં કેવી રીતે ઊભી હતી, કે હૃદયમાં દુઃખનો ભાવ છે, ડરથી ધ્રુજે છે, ચિંતાથી સળગી રહે છે અને મનમાં કંઈક શંકાઓ છે। એ પોતાના ઓરડામાં બારી પાસે ઊભી ઊભી બાવરી જેવી લાગતી, પાગલ લાગતી, પોતાનું ભાન ભૂલી ગઈ છે એવું અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ભણ્યા કે બોટાદ કરે શરૂઆતમાં ઉર્મિલાનું વર્ણન કેવી રીતે કર્યું। હવેના ભાગમાં આપણે જોવાનું છે કે લક્ષ્મણ ઉર્મિલા પાસે કેવી રીતે આવે છે, એમનો દેખાવ કેવો છે, લક્ષ્મણનો આવો વનવાસી જેવો દેખાવ જોઈને ઉર્મિલા પર શી હાલત થાય છે, શા માટે ઉર્મિલાની ત્યાગની મૂર્તિ કહેવાય છે, આ ભાગમાં આપણે સ્પષ્ટ જોવાનું છે। તો શરૂ કરીએ મિત્રો। ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, પૂછાય કે ઉર્મિલા પાસે જતા લક્ષ્મણનું વર્ણન કરો। તો ઉર્મિલા પાસે જ્યારે લક્ષ્મણ આવે છે ત્યારે એનું દેખાવ કેવો હોય છે, ધનુર્બાણ ગ્રહી હાથે, ધનુર્બાણ, ધનુર્બાણ એટલે ધનુષ્ય અને બાણ, ગ્રહી હાથે, ગ્રહી એટલે પકડવા, હાથે હાથમાં, લક્ષ્મણના હાથમાં શું છે, ધનુષ્ય અને બાણ, ધનુર્બાણ ગ્રહી હાથે, લક્ષ્મણના હાથમાં ધનુષ્ય અને બાણ છે, ને વાઘા વનના સજી, વાઘા એટલે વસ્ત્રો, વનના સજી વનમાં પહેરાઈને અથવા તો વનમાં જવાનું ત્યારે જેવા વસ્ત્રો પહેરે એવા વસ્ત્રો પહેરેલા છે। લક્ષ્મણ જ્યારે ઉર્મિલા પાસે આવે છે ત્યારે એમનો દેખાવ કેવો છે, તો કે ભાઈ ધનુર્બાણ ગ્રહી હાથે, એના હાથમાં ધનુષ્ય અને બાણ છે, વાઘા વનના સજી વનમાં પહેરાતા કપડાં લક્ષ્મણે પહેરેલા છે, દૂરથી આવતા દેખે વાહલાને કઈક વેગથી, ઉર્મિલાએ જોયું તો લક્ષ્મણ દૂરથી આવે છે, વેગથી ઝડપથી લક્ષ્મણ ઉર્મિલા પાસે આવે છે એની અનુમતિ માંગવા વનમાં જવા માટે, પણ જ્યારે ઝડપથી ઉર્મિલા તરફ લક્ષ્મણ આવે છે ત્યારે ઉર્મિલા લક્ષ્મણને જોતી હોય, એનું અવલોકન કરતી હોય, જોવે છે લક્ષ્મણના હાથમાં ધનુષ્ય અને બાણ છે, એને કેવા કપડાં પહેર્યા છે, તો કે રાજકુમાર કે મહારાજા પહેરે એવા કપડાં નથી, એના વસ્ત્રો કેવા છે, તો કે એના વાઘા વનના વાઘા છે, એના હાથમાં ધનુષ્યને બાણ છે અને વનવાસીને શોભે એવા એને વસ્ત્રો પહેરેલા છે, દૂરથી આવતા દેખે વાહલાને કંઈક વેગથી, ઉર્મિલા પોતાના વાહલાને લક્ષ્મણને ઝડપથી દૂરથી પોતાની તરફ આવતા જુએ છે। આગળ આવી રીતે લક્ષ્મણને જોઈને ઉર્મિલા પર શી અસર થઈ, તો જુઓ, ચિરાયું ચિત્ત ઓચિંતું, લક્ષ્મણને વનવાસીઓના કપડામાં જોયા, હાથમાં ધનુષ્ય અને બાણ જોયા, એટલે અચાનક આવી રીતે લક્ષ્મણને જોઈને ચિરાયું ચિત્ત ઓચિંતું, ચિત્ત હૃદય, આવી રીતે લક્ષ્મણને જોઈને જાણે ઉર્મિલાનું હૃદય ચિરાઈ ગયું, લાગણીઓનો આવેશ એના પર તૂટી પડ્યો, ખૂબ દુઃખ થવું, હૃદય ચિરાવું એટલે ખૂબ દુઃખ થવું, અસહ્ય પીડા થવી, ચિરાયું ચિત્ત ઓચિંતું, લક્ષ્મણને વનવાસીની હાલતમાં જોઈને, વનના વાઘા પહેરેલા જોઈને, એમના હાથમાં ધનુષ્ય અને બાણ જોઈને જાણે ઉર્મિલાનું હૃદય ચિરાઈ જાય છે, ચિરાયું ચિત્ત ઓચિંતું, ખૂબ દુઃખ થયું, ખૂબ પીડા થઈ, પછી તો કે વજ્રપાત થયો શિરે, અને જાણે એના શિરે એના માથે કોઈ વજ્રપાત પહેર્યો હોય ને એવી પીડા થઈ, વજ્રપાત, વજ્ર એ ઇન્દ્રનું એક હથિયાર છે, સૌથી ખતરનાકમાં ખતરનાક હથિયારોમાંનું એક, કે ભાઈ જેના પર વજ્રનો આઘાત લાગે ને એનાથી એ પીડા સહન જ ન થાય, એ બચી જ ન શકે। તો લક્ષ્મણને આવી રીતે જોઈને ઉર્મિલાને જ્યારે જાણે એનું હૃદય ચિરાઈ ગયું, અને જાણે એના પર વજ્રપાત થયું હોય ને, વજ્રનો કોઈ આઘાત કર્યો હોય ને, જાણે ઇન્દ્રએ એના પર વજ્રથી પ્રહાર કર્યો હોય ને એવી પીડા થાય છે,
લક્ષ્મણની આવી હાલત જોઈને ઉર્મિલાનું દુઃખ અને પીડા એટલી અસહ્ય છે કે બોટાદ કરે એને વર્ણવવા માટે તેની ઉપમા આપી છે, વજ્રપાતની ઉપમા આપી છે. જુઓ, લક્ષ્મણને જોઈને શું થાય છે? ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિર. આવી રીતે લક્ષ્મણને જોઈને અચાનક એનું જાણે હૃદય ચિરાઈ ગયું, ખૂબ દુઃખ થયું, વજ્રપાત થયો શિરે, માથા પર કોઈ વજ્રનો આઘાત કર્યો હોય એવી પીડા થાય છે. ધડતી સહસા ઉભી, આવી રીતે લક્ષ્મણને જોઈને એનું હૃદય ચિરાઈ ગયું, માથે જાણે વજ્રનો પ્રહાર થયો એવી પીડા થાય છે. એટલે ધડતી સહસા ઉભી, ઉર્મિલાને પોતાના શરીર પર ભાન નથી રહેતું. ઢળતી સહસા ઉભી, ઢળી પડે છે, જાણે જમીન પર ફસડાવવા પડી રહી છે. ઢળતી સહસા ઉભી, ઢળી પડે છે જમીન પર, પણ સહસા ઉભી સહસ્તે રહી દ્વારને. આવી રીતે લક્ષ્મણની હાલત જોઈને જાણે જમીન પર પડું પડું થઈ જાય છે. પણ એને ખ્યાલ છે કે જો એ હિંમત હારી જશે તો લક્ષ્મણને વનમાં જવાની હિંમત રહેશે નહીં. એટલે એ આટલો આઘાત હોવા છતાંય જમીન પર પડું પડું થાય છે, ઢળી પડવા જાય છે, છતાંય એ ઊભી રહે છે. પણ કઈ રીતે? સકષ્ટે, મહા મહેનતે, ખૂબ મુસીબતથી ગ્રહી દ્વારે, બાજુમાં જે દરવાજો હતો એને ઝાલીને ઉર્મિલા ઊભી રહી જાય છે. ચિરાઈ ચિતો ચિંતુ, વજ્રપાત થયો શિરે, લક્ષ્મણની હાલત જોઈને જાણે એનું હૃદય ચિરાઈ ગયું, એના પર વજ્રનો આઘાત થયો એવી પીડા થાય છે. ઢળતી સહસા ઊભી સકષ્ટે ગ્રહી દ્વારને, જમીન પર ફસડાઈ પડવા જાય છે. ત્યાં કે લક્ષ્મણને જોઈને બાજુમાં રહેલા દરવાજાને ઝાલીને માંડ માંડ કરીને ઉર્મિલા છે પોતાની જાતને સંભાળે છે અને ઊભી રહે છે. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. આવી રીતે લક્ષ્મણ ઝડપથી વનવાસી જેવા કપડાં પહેરીને આવે છે, હાથમાં ધનુષ અને બાણ છે. એટલે હજારો વર્ષમાં તર્કો, વર્ષમાં એટલે ખરાબ, તર્ક એટલે વિચાર. આવી રીતે લક્ષ્મણને અચાનક આવતા જોઈને ઉર્મિલાના મનમાં હજારો સેંકડો ખરાબ વિચારો આવવા લાગે છે, વસમાં તર્કો થવા લાગે છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. લક્ષ્મણને આવી રીતે જોઈને ઉર્મિલાના મનમાં હજારો વસમાં વિચારો, ખરાબ વિચારો આવવા લાગે છે. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. આપણે ત્યાં સ્ત્રીઓને બલિદાનની મૂર્તિ, ત્યાગની મૂર્તિ અથવા તો સહનશીલતાની પૂતળી કહેવામાં આવે છે ને, એની પાછળ કદાચ આવા જ પાત્રો જવાબદાર હશે. પોતાના પતિને અચાનક આવતા જોઈને વનવાસી જેવા કપડાં પહેર્યા છે, ધનુષ અને બાણ છે, નક્કી જ છે કે લક્ષ્મણ રામ અને સીતા સાથે વનમાં જવાના છે. પોતાની જાત પર કાબુ નથી રહેતો, જમીન પર ફસડાઈ પડવા જાય છે, પણ છતાંય દરવાજાને ઝાલીને ઊભી છે. શું કામ? એને ખબર છે એને આ દુઃખ સહન કરવું પડશે, જાત પર ધીરજ રાખવી પડશે, તો જ લક્ષ્મણ છે એ વનમાં જવા માટે પ્રોત્સાહિત થશે. નહીંતર લક્ષ્મણ પણ કદાચ હિંમત હારી જાત. લક્ષ્મણને જોઈને હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. મનમાં કેટલાય ખરાબ વિચારો આવે છે, એના મનમાં કેટલાય તર્ક વિતર્કો થાય છે. તોય ધીરજ ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, છતાંય ધીરજ રાખીને પોતાના બધા દુઃખોને સહન કરી જાય છે ઉર્મિલા. ધીરજ રાખે છે, દુઃખોનો ત્યાગ કરી દે છે. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, છતાંય બધું ભૂલાવીને, જાણે કંઈ બેનું જ નથી, એને કંઈ ખબર જ નથી, એમ ધીરજ રાખીને પોતાની જાતને સંભાળીને એના સ્વામી, એના પતિ લક્ષ્મણને સન્મુખી થવા એની સામે ઉભી રહે છે. સન્મુખી થવા પોતે ધીરજ ધરી દે છે. એટલે જ મેં કીધું ને કે સ્ત્રીઓને આપણે ત્યાગની કે બલિદાનની મૂર્તિ કહીએ, સહન શક્તિની પૂતળી કહીએ, એની પાછળ આવા પાત્ર જવાબદાર છે. આટલું વિકટ પરિસ્થિતિનું દુઃખ હોવા છતાંય એના સ્વામી સાથે સામે છે, એ સ્વસ્થ ઊભા રહેવા માટે જાણે પોતાના બધા દુઃખોને ભૂલી જાય છે અને ધીરજ ધરીને ઉર્મિલા ઉભી રહે છે. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, લક્ષ્મણની હાલત જોઈને મનમાં હજારો તર્ક વિતર્કો થયા, ખરાબ વિચારો આવ્યા, તો એ છતાંય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, છતાં પોતાના સ્વામીની સામે સ્વસ્થ ઊભી રહેવા માટે ઉર્મિલા ધીરજ ધારીને ઊભી છે. કૃતાપરાધ સો આવી ઉભો દિન મુખ્ય પતિ. આપણે જોયું કે ભાઈ લક્ષ્મણને આવતા જોઈને ઉર્મિલાની સી હાલત થાય, કે લક્ષ્મણને જોયા, ધનુષ અને બાણ એના હાથમાં છે, વનવાસી જેવા કપડાં પહેર્યા છે અને ઝડપથી આવે છે, તો ઉર્મિલાની સી દશા થઈ? તો કે જાણે એનું હૃદય ચિરાઈ ગયું, એના પર વજ્રઘાત થયો એવી પીડા થાય છે, શરીર પર કાબુ નથી રહેતો, જમીન પર ફફડાઈ પડે છે. પણ પોતાના સ્વામીને નજીક આવતો જોઈને પોતાના બાજુમાં રહેલો દ્વાર દરવાજો ઝાલીને પોતાની જાતને સંભાળે છે. મનમાં હજારો તર્ક વિતર્કો થાય છે, પણ એના સ્વામીની સામે ઉભરેવા માટે
એ ધીરજ ધરીને બધા દુઃખોને ભૂલાવી દે છે. હવે લક્ષ્મણ આવે છે તો લક્ષ્મણ કેવો લાગે છે, અથવા તો એ કઈ રીતે રુદ્ર સમયે અનુમતિ માગે છે? તો જુઓ, કૃતાપરાધ સો આવી ઉભો દિન મુખે પતિ. કૃતાપરાધ, કૃત અપરાધ, ગુનેગાર. લક્ષ્મણે અહીંયા શું કીધું છે બોટાદ કરે? કૃતાપરાધ કે ગુનેગાર. સો એટલે જેવો. ઉર્મિલા સામે લક્ષ્મણ આવ્યો એટલે એ કેવા લાગે છે લક્ષ્મણજી? તો કે કૃતાપરાધ સો આવી ઉભો દિન મુખે પતિ. ઉર્મિલા સામે લક્ષ્મણ આવીને ઉભા રહ્યા ને, તો જાણે પોતે કઈ ગુનો કર્યો છે. કૃતાપરાધ તો ગુનેગાર જેવો આવી ઉભો દિન મુખે પતિ, દિન લાચા. લક્ષ્મણ પણ ઉર્મિલાની હાલત સમજી ગયા છે. એટલે જયારે લક્ષ્મણ વનમાં જવા માટેની વાત કરો, ઉર્મિલા પાસે અનુમતિ કે રજા લેવા આવે છે, ત્યારે લક્ષ્મણ કેવા લાગે છે? તો કે કૃતાપરાધ સો આવી ઉભો દિન મુખે પતિ. લક્ષ્મણ ઉર્મિલા પાસે ગુનેગાર જેવો આવીને લાચાર મુખે, દિન મુખે ઉભો રહી જાય છે. સંબોધિ સ્નેહના શબ્દો વધે ધીમી વિવેકથી, અને લક્ષ્મણ બોલવાનું ચાલુ કરે છે. ઉર્મિલાને સંબોધન કરે છે. કેવા શબ્દો? તો કે સ્નેહના શબ્દો, પ્રેમના શબ્દોથી, પ્રેમાળ શબ્દોથી, મીઠા શબ્દોથી ઉર્મિલાનું સંબોધન કરે છે. પણ એ વધે લક્ષ્મણ બોલે છે કેવી રીતે? તો કે ધીમી અને વિવેકથી. લક્ષ્મણજી જ્યારે ઉર્મિલા પાસે વનમાં જવાની અનુમતિ લેવા આવ્યા, ત્યારે બોટાદકર દામોદર કુશાલદાસ બોટાદકર એ એવું કે છે, કૃતાપરાધ સો ગુનેગાર જેવો આવી ઉભો દિન મુખે પતિ. કે લક્ષ્મણજી જ્યારે ઉર્મિલા પાસે આવ્યા ત્યારે પોતે કઈ ગુનેગાર હોય એવી રીતે લાચાર મુખે ઉર્મિલા પાસે ઉભા રહે છે. સંબોધિ સ્નેહના શબ્દો વધે ધીમે વિવેક, અને પ્રેમના પ્રેમાળ શબ્દો એ ઉર્મિલાને સંબોધે છે, કહે છે, પણ ધીમે અને વિવેકથી આ પ્રેમના શબ્દો છે ઉર્મિલાને કહે છે. જ્યારે પહેલા એ સ્નેહના શબ્દો વાપરતા ત્યારે એમાં કઈ ઉમળકા હતા, પણ આજ જયારે ઉર્મિલાને સંબોધે છે ને પ્રેમાળ શબ્દોથી, ત્યારે એમાં વિવેક અને કઈ આ શાંતિ પાછળ છે તોફાન છુપાયેલું હોય એવી રીતે શબ્દોનો ઉચ્ચાર કરે છે. તો આ બીજા ભાગમાં આપણે જોયું કે જ્યારે લક્ષ્મણજી ઉર્મિલાને મળે છે ત્યારે ઉર્મિલાની કેવી દશા થાય છે, લક્ષ્મણજી માટે બોટાદ કરી કેવા અલંકારો વાપરા છે, એમનો દેખાવ કેવો છે. ઉર્મિલા કાવ્યના ત્રીજા ભાગમાં આપણે જોઈશું કે ઉર્મિલા અનુમતિ તો આપે છે પણ એની હાલત કેવી હોય છે, લક્ષ્મણજી એને કેવી રીતે બિરદાવે છે, આ બધું જ આપણે કાવ્યના ત્રીજા ભાગમાં જોવાનું છે. આભાર મિત્રો.